ભાઈના પેડા બની રહ્યા છે, ખબર? ભાઈ બનાવે પેડા. ભાઈ હું ભાવ રાખ્યો એ ભાવ તો બને પછી નક્કી થાય. એટલે બનશે તો ખરી ને. રામ રામ સીતારામ બધાને. સીતારામ બધાને. તો આજે છે ને આપડે પેડા બનાવવા ને નાથી ખુશ છે, કઈ ઘટે નહીં પેડા બનાવવા. તો પછી કેટલા દિવસ ને મહિનો દિવસ થી પેડા બનાવવા કરીએ તો ફાઇનલ આજે ભેંસ ને ત્રણ દી થયા હે તો આપડે ખીરા ના હે ને પેડા બની જાય આરામથી. અને કેવી મસ્ત મસ્ત કોમેન્ટો આવી, ભરી બનાવજો પેડા બનાવજો અને અમને મોકલજો. તો તમે બધા ખુદ અહીંયા આવો. ચાલો તો હવે આપણે તૈયારી કરીએ. મસ્ત પેડા દૂધ ને ના મૂકી દેવાય મળથી, બાકી ઓલા પેડા હોય તો દૂધ માં ખાવાનું, ચાવણી નાખવાની. આમાં ચાવણી પેડા બનાવી દે ડાયરેક્ટ ખાલી જ નાખો. કણકી કણકી લાલ એકદમ લાલ ચટાક, લાલ ચટાક ખીરા ચટણી નાખજો થાય. હા ચટણી નાખીએ થઈ જાય. એ વાત સાચી. ચાલો મસ્ત આજે આપડે પેડા નો આનંદ માણવાનો હોય ને તમને રેસીપી જોવા મળશે. તો વિડીયો માં આગળ કન્ટિન્યુ રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરતા જ જજો. ચાલો ઉસ્તાદ, હવે આમાં ને તમે ખાલી ખાંડ નાખી દો. લેવલ વોટર લેવલ હજી ત્રણ દૂધ નાખવું. તમે આ રીતના કોઈ બનાવ્યા કે આ નવી રેસીપી છે? આ નાથી કરી તમારા વખત માં કરતા હમણાં કામ થઈ જાય ને એટલે પછી ફટાફટ હમણાં દૂધ દૂધ નાખી પછી એક કલાક સુધી તો હલાવી રાખો. ફાઇનલી ચાહણી આવી ગઈ છે. માન બાપા જો જાય છે ખોટકા ની કામી આપડી કુટિયાણા એ નીકળવો ટાઈમ થઈ ગયો. હા એવું જાય તો ફાઇનલી ફાટી ગયું છે દૂધ એમ ને. પેડા બની ગયા ફાઇનલી.
લાવો થોડોક ટેકો દો. ભાઈ ના પેડા બની રહ્યા છે, ખબર? ભાઈ બનાવે પેડા. ભાઈ હું ભાવ રાખો. એ ભાવ તો બને પછી નક્કી થાય. ખાંડ નાખે એટલે મીઠું તો લાગવાનું જ છે, બરાબર. પછી જી બને અને પેડા ખાવા તો હેલી વાત છે, પણ બનાવવા એવી અઘરી વસ્તુ છે ને. હા એ તો. અને બે બે ત્રણ ત્રણ કલાક હલાવવું પડે, માથે કંટીન્યુ બેસવું પડે, રાતે એ શું ખબર હોય. તમારા સિવાય કોઈ નો બનાવી શકે રમતા, એટલી મહેનત તમારા સિવાય કોણ કરી શકે? એટલે મારા એ ને કઈ નહીં તો એક પેડા ના 1500-2000 તો રાખવા જ જોઈએ. આપડે સિક્કો તાકાતવાળો એવો લખીને સિક્કો મારશો કે અમારે શું કે આપડે એક મોટી મોટી હોટલ હોય ને એનું સ્પેશિયલ કેમ ખાવાનું? એમાં ગુજ્જુ સ્પેશિયલ પેલા જે ગુજ્જુ સિવાય ક્યાંય તમને જોવાનો મળે. ગુજ્જુ આમ જરા કહે ને તાપ પણ નાખજો, તવે તો ના હવા. તમે જે રીતે જોવો એ રીતે અત્યારે જો અહીંયા છે ને બરી બની ગઈ છે ને, એમાં થોડું થોડું ઘી ફૂટતું જાય છે. હવે લાલ બને મને છે ને એ એક ઈચ્છા છે કે જો લાલ બને ને પેડા ફળાની કોમેન્ટો આવતી હતી કે તમે બરી બનાવજો, બરી બનાવજો. એટલે બરી માં છે ને આપણે સાંગણી ના મૂકવાની હોય, ખાંડની એને છે ને દૂધ ફાટે ને એટલે ઉપર થી ખાંડ નાખી દેવાની હોય. એટલે આપણે હવે બરી માંથી પેડા બનાવવાના છે. તાકાતવાળા તાકાતવાળા છીણી ના થોડી લઈ આવજો. હા તો સારા દોડા પેડા હજી છે ને આમ અડધી કલાક લાગશે. એટલે પેડા નું કામ જોરદાર હો બાકી. લાલય નહીં બને, વાઇટય નહીં બને, આવા નાવા રહેશે પીજા નહીં. અને હવે નાથી મને કે આપણે એક દી જાળવવાની જરૂર હતી, પાછા બનાવશું આપણે, ક્યાં ટેન્શન રહે. ફાઈનલી કંઈક આ રીતના બનશે. બાકી પેડાને તો ભૂગે જ નહીં. ચાલો તો ફાઇનલી આપણા પેડા બની ગયા છે કમ્પ્લીટ. અને હવે રામ પાસેથી આપણે થોડીક માહિતી લઈએ કે તમે કઈ રીતે પેડા બનાવ્યા. ચાલો તાકાતવાળા પેડા ને તમે છે જે કોણ ખાય પેડા? તમે જ ખાવ, બીજું કોઈ ન ખાય. રામભાઈ ના પેડા છે ખબર છે, કઈ ના ઘટે એટલે તો સમસ્યા ને ખાવા પડે. એક દી વેલા થઈ ગઈ તકલીફ થઈ, બાકી બધું ઓકે છે. આમ પેડા જેવા જ લાગે. કઈ જાજો ફરક ના. જે આ કણકી છે ને એ પોચી ઝીણી કણકી છે ને એ પેડા જેવી લાગે, આ બરી જેવી લાગે. એટલે આપણે શું એક ઓલામાં બે બનાવ્યા, બરી બનાવીને પેડા બનાવ્યા. જેને કહેવામાં આવે છે યુનિક રેસીપી. તો તમને એ રેસીપી સારી લાગી હશે, તમે જોતા હશે ને કઈ રીતે બનાવ્યા. આવડે અને સાથે આપણે બિસ્લેરી નું પાણી છે, બિસ્લેરી જ પીવાનું, લિટર જ પીવાનું પાણી, બરાબર. પાણી નહીં પીવાનું આપણે. ચાલો તો ચલાવો ચમચીથી. ચાલો મસ્ત પેડા તો આપણે બની ગયા અને ખવાય તો ગયા છે. હવે અહીંયા હું શું કહેવાય કે હવે જ્યાંનું શાક કાંઈ ઘટે નહીં, હવે જ્યાં જમાવટ જ્યાંથી પછી આપણે રીંગણીમાંથી હવે જ્યાં ઉતરા. અને હવે રોટલા બનાવવાના છે. અને એવા હિંચકો બાંધો, હવે વેત આવશે હિંચકવાનો. જો એકલો એકલો હિંચકે, હું એમ જ કરતી હતી કે હિંચકો બાંધો, પછી હું એમ બેઠી નથી. કાલ સાંજે પાછક મેં પછી એનું કામ ખબર ને થોડુંક અધૂરું, એટલે થોડુંક નીચો કરવાનો હોય બરોબર. પછી ચાલો તો વાગી ગયા છે અત્યારે 5:45 અને મસ્ત ચા બની રહી છે. 5 વાગ્યા અને મહેમાન આવ્યા ને એટલે અમારે છે ને થોડોક વ્લોગ બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું અને હજી બેઠા હે.
અને આજે મહેમાન આવે છે, મારી ફ્રેન્ડ આવે છે કુટિયાણા થી, તો જો એને વ્લોગ માં આવવું હશે તો આપણે કન્ટિન્યુ કરશું. થોડાક મોડા એને કામ હતું એટલે લગભગ અંદાજે 5:30-6 વાગે આવ્યા હતા ને. તો હવે અમારું બસ એવું હોય કે પછી નિરાતે હું કહું વિડીયો કન્ટિન્યુ કરશું, તો હવે એને થોડી ઉતાવળ હતી અને એક મહેમાન ને પાછું કુટિયાણા સુધી મૂકવા જવાનું હતું, એટલે એમાં પછી અંધારું થઈ ગયું, 7:30-8 જેવું થઈ ગયું, એટલે પછી વિડીયો કન્ટિન્યુ કરવાનો આપણો મેળ નતો આવ્યો. તો પછી આપણે નેક્સ્ટ ડે કરી નાખ્યો અને ફાઇનલી નાથી નું ઈચકો હે ને એકદમ કમ્પ્લીટ થઈ ગયો. નાથી કે ઊંચો હે અને હું કમ આપનો, એટલે સડવામાં ખુરશી રાખવી પડે એમને, આમ આમ ઉભા ઉભા ના સડે, જરાક નીચે કર ના, બીજું શું હોય તો પછી હાવ બેહી એટલે હાવ નીચે થઈ જાય, ના થોડોક તો નીચો કર ના.